હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. આજે પણ બનાવીશું વેજીટેબલ ચીઝ હાંડવો. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 2 વાટકી હાંડવા ઢોકળાનો લોટ લીધો છે, ખાટી છાશ છે, હળદર છે, નમક છે અને જોઈતા પ્રમાણમાં પાણી લેશું. ચલો એક વાસણમાં લોટ લઈ લઈએ, એમાં સ્વાદ પ્રમાણે નમક લેશું. અડધી ચમચી હળદર લેશું. બધું મિક્સ કરી લેશું. 1 થી 1.5 વાટકી ખાટી છાશ લેશું અને જોઈતા પ્રમાણમાં પાણી લઈ મિક્સ કરી લેશું અને હાંડવાનું ખીરું તૈયાર કરી લેશું. આવી રીતે હાંડવાનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એને ઢાંકીને રાખી દેશું 8 થી 10 કલાક. હવે જોઈ લઈએ, આથો આવી ગયો છે, આથો તો સરસ આવી ગયો છે. હલાવી લેશું. હવે અમે એડ કરશું 2 ચમચી ખાંડ, 1 વાટકી છીણેલી કોબી છે, 1 વાટકી ઝીણું સમારેલું કેપ્સિકમ છે અને 2 વાટકી દૂધીનું છીણ છે. દૂધનું છીણ નાખવાથી હાંડવો એકદમ પોચો બને છે. આદુ મરચા લસણ ક્રસ કરેલા છે 1 વાટકી અને 1 વાટકી ધાણા છે. ફરી બધું મિક્સ કરી લેશું અને હલાવી લેશું. હાંડવા માટેનું ખીરું તૈયાર છે. હવે વઘાર માટે થઈને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. રાઈ, જીરું, મેથી, તલ, હિંગ, સૂકા લાલ મરચાં અને લીમડું. 1 વઘારિયામાં 2 ચમચી તેલ લઈ લેશું. એમાં 1 ચમચી રાઈ નાખશું, 1 ચમચી જીરું નાખશું, 1/2 ચમચી મેથી નાખશું, 2 સૂકા મરચાં નાખશું, મીઠા લીમડાના પાન નાખશું, હિંગ એડ કરશું અને 2 ચમચી તલ નાખશું. વઘાર હાંડવાના ખીરામાં રેડી દેશું. ફરી બધું મિક્સ કરી લેશું. હવે એડ કરશું 1/2 ચમચી સાજીના ફૂલ. ફરી હલાવી લેશું. હવે હાંડવાનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એક પેન લેશું અને તેલથી ગ્રીસ કરી લેશું. હવે એમાં હાંડવાનું ખીરું રેડશું. 3 મોટા ચમચા હાંડવાનું ખીરું એડ કરશું. લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તલ પણ સ્પ્રિંકલ કરીશું. ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને હાંડવાને થવા દેશું. હાંડવાને પલટાવી લઈશું.
ઉપરથી ક્રિસ્પી થઈ ગયો છે. ફરી 10 મિનિટ રહેવા દેશું. આપણો હાંડવો હવે તૈયાર થઈ ગયો છે. સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. દહીં અને કેચપથી એને સર્વ કરશું. ઉપરથી ચીઝ એડ કરશું અને ધાણાથી ગાર્નિશ કરશું. ચીઝ હોવાથી છોકરાઓને ખૂબ જ ભાવે છે. તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ પોચો થયો છે, સરસ પૂંજી થયો છે. દહીં સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચીઝ હોવાથી છોકરાઓને ખૂબ જ ભાવશે. હાંડવો કેવો લાગ્યો કમેન્ટ કરજો મને જરૂરથી. તો તૈયાર છે આપણો વેજીટેબલ ચીઝ હાંડવો. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ.